संस्कृत पाठ्यपुस्तक में अंदर प्रथम पद्य है समर्जनम समर्जनम सम वत्ता अर्जनम सम એટલે સારું અથવા તો શ્રેષ્ઠ અને અર્જનમ એટલે અર્ચના સ્તુતિ અથવા પ્રાર્થના તો અહીંયા શ્રેષ્ઠ એની સ્તુતિ કરવામાં આવી છે જે વેદોમાંથી લેવામાં આવી છે કાવ્યના પ્રથમ સ્તુતિની વાત કરી તેની પહેલા આપણે થોડી વેદોની માહિતી લઈએ કે વેદોની અંદર કથા વસ્તુ શું છે એમ તો સૌથી પહેલા વેદોની અંદર ચાર વેદો છે એમાં ઋગ્વેદ છે આપણા જૂનામાં જૂનો ગ્રંથ તરીકે ઓળખાય છે અને વેદો છે ને એ આપણા આધારભૂત એવા ગ્રંથો છે પ્રમાણભૂત કહી શકાય એવા ગ્રંથો છે જેમાંથી અનેક બીજા સંસ્કૃત ગ્રંથકારોએ પ્રેરણા લીધી છે અને એમાંથી કથા વસ્તુ લઈ અને પ્રેરણા આજ સુધી લેતા આવ્યા છે એવા ચાર ગ્રંથોમાં ખાસ કરીએ તો વેદમાં ઋગ્વેદની અંદર જે દેવોની સ્તુતિ કરવામાં આવી છે એ આપણા શ્લોક જે છે પ્રથમ ત્રણ શ્લોક એ કથા વસ્તુ એમાંથી લીધેલું છે તો આ વેદોની અંદર દેવોની સ્તુતિ કરવામાં આવી છે અને ઋષિઓએ અલગ અલગ શ્લોકોની અંદર પોતાની રીતે જે સ્તુતિ કરી છે તે આપણા પ્રથમ ત્રણ શ્લોકની અંદર સરસ દેવોની સ્તુતિ વાત કરી છે એમાં અગ્નિદેવની વાત છે અગ્નિદેવ પાસેથી વ્રત લેવામાં આવ્યું છે તો ખરેખર કહીએ તો વેદોમાં જે વસ્તુ લખાણી છે આમ તો વેદોને અપૌરુષે કહેવામાં આવે છે એની રચના છે એ દિવ્ય દ્રષ્ટિવાળા ઋષિઓથી થઈ છે પણ એમ કરતાં ધીમે ધીમે એ લોકમાનસ સુધી પહોંચી છે તો આ વેદોની અંદર જે કથા વસ્તુ છે સૌથી પહેલાં આપણે મંગલાચરણ જે કહેવાય છે તેમાં સ્તુતિ જ કરવામાં આવે છે અને સ્તુતિ દ્વારા દેવોને પ્રસન્ન કરવામાં આવે છે તો આવી સ્તુતિ છે કેવા શબ્દોથી અને કેવી રીતે કરવામાં આવે છે તે આપણે પાઠ્યપુસ્તકના શ્લોક છે એ પંક્તિસર ભણીએ અને સાથે એ અર્થને પણ સંધિયુક્ત શબ્દોથી સમજીએ કાવ્ય નંબર એક છે સમર્જનમ એના પેજ નંબર એક ઉપર છે જે આપણે શ્લોકોને પઠન કરતા કરતા સમજીએ સૌથી પહેલા જે ચિત્ર આપેલું છે એની અંદર એક સરસ શ્લોક મૂકેલો છે કે તસ વિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત આ જે ઋગ્વેદનો શ્લોક છે એની અંદર સૂર્યનારાયણની સ્તુતિ કરેલી છે પણ આપણા શ્લોકની અંદર બે કાવ્યની અંદર જે આપણું કથા વસ્તુ છે એની અંદર બે વિભાગ છે વૈદિકમ અને લૌકિકમ વૈદિકમ એટલે કે વેદોનું કથા વસ્તુ અને લૌકિકમ એટલે કે લોકો દ્વારા એટલે કે ઋષિઓ દ્વારા લખાયેલું એવું વેદોમાંથી પ્રેરણા લઈને બનાવેલું કથા વસ્તુ તો પહેલા ત્રણ શ્લોક છે એ વૈદિકમના છે તે આપણે જોઈએ અગ્નિ ઇલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમ આટલો દોઢ પંક્તિનો જે શ્લોક છે એની અંદર કેટલાક ચિહ્નો આપણે જોઈએ છીએ કે શબ્દની ઉપર જે અક્ષર છે એની અંદર ઊભો લીટો છે અને કોઈ શબ્દની અંદર આડો લીટો છે એ શું છે તો કે જે ચંદ્રની અંદર માત્રા બતાવેલી હોય લઘુ ગુરુના અક્ષરોની માત્રા છે જ્યારે ઋષિઓ જે આ શ્લોકનું ગાન કરતા ત્યારે એ ગાન કરતી વખતેની જે રચના હતી એના માટે આ આડો લઘુ શ્લોક શ્લોકની અંદર મૂકેલા ચિહ્નો છે જે અક્ષરોમાં ગાન કરવાનું હોય કયો અક્ષર છે લંબાવવાનો એના માટેની માત્રા છે એટલે અક્ષરની માત્રા છે એ છંદ પ્રમાણે છે શ્લોક પ્રથમ છે એની અંદર અગ્નિદેવની સ્તુતિ કરેલી છે કે જે મંગલાચરણ કરતી વખતે દેવોની સ્તુતિ કરવામાં આવે છે અહીંયા આ શ્લોક છે એ પણ છંદમાં રચાયેલો છે અને એનું ગાન કરતી વખતે આ છંદોની માત્રા અક્ષરો અને ચિહ્નો મૂકેલા છે તો આપણે એ શ્લોક શું કહે છે સમજીએ અગ્નિ ઇલે સૌથી પહેલા એક અહીંયા જે પહેલો શબ્દ છે એની અંદર સંધિ જોડી કરવાની છે અગ્નિ વત્તા ઇલે આપણી સામે જે શબ્દ છે અગ્નિ મિલે છે પણ સંસ્કૃત પઠન કરતી વખતે આપણે જે શબ્દો છે એને સંધિ મુક્ત કરીએ તો આપણે એનો અર્થ છે એ ઝડપથી સમજી શકીએ છીએ એક ક્રિયા પછી આખા શ્લોકની અંદર ઇલે ઇલે એટલે હું સ્તુતિ કરું છું જે પ્રથમ પુરુષ એક વચનનો ક્રિયાપદ છે અગ્નિ વત્તા ઇલે એટલે કે હું સ્તુતિ કરું છું અગ્નિ એટલે અગ્નિદેવની હું અગ્નિદેવની સ્તુતિ કરું છું પણ હા અગ્નિદેવ છે કેવા છે એના માટે અલગ અલગ વિશેષણો વાપરેલા છે કે પુરોહિતમ પુરોહિતમ એટલે કે યજ્ઞના પુરોહિત યજ્ઞસ્ય
क्या शब्द लागे विभक्ति नो अपने बे छे એનો અર્થ થાય છે નો ની નુ અને ના એટલે કે યજ્ઞસ્ય પુરોહિતમ યજ્ઞના પુરોહિત પછી નું વિશેષણ છે દેવમ ઋત્વિજમ દેવમ એટલે કે દેવ અગ્નિદેવ ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર એવા બ્રાહ્મણ બીજું વિશેષણ છે ઋત્વિજમ એટલે કે એનો અર્થ થાય છે યજ્ઞ કરાવનાર એવા બ્રાહ્મણ પુરોહિતમ યજ્ઞસ્ય યજ્ઞના પુરોહિત દેવમ દેવ ઋત્વિજમ બ્રાહ્મણ જે છે યજ્ઞના યજ્ઞ કરાવનાર એ બ્રાહ્મણ એટલે ઋત્વિ શબ્દ એનો સમાનાર્થી છે પછીનો શબ્દ છે હોતારમ હોતારમ એટલે કે હોમ હવન કરાવનાર અને રત્ન ઘાતમ એટલે કે રત્નોને ધારણ કરનાર તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ આખા શ્લોકની અંદર એક ક્રિયાપદ છે અને ક્રિયાપદ છે ઇલે ઇલે એટલે સ્તુતિ કરું છું પણ કોની સ્તુતિ તો કે અગ્નિદેવની ત્યાર પછી વિશેષણો વપરાયેલા છે કે અગ્નિદેવ કેવા છે તો એ બધા વિશેષણો આપણે અગાઉ જોવાના છે જ્યારે ટ્રાન્સલેશન કરીએ ત્યારે બધા વિશેષણો પહેલાં મૂકતા એ ઝડપથી શ્લોક છે સરળ બની જાય છે પુરોહિતમ એટલે કે યજ્ઞશ્ય પુરોહિતમ યજ્ઞના પુરોહિત દેવમ દેવ ઋત્વિજમ યજ્ઞ કરાવનાર એ બ્રાહ્મણ અને હોતારમ હોમ હવન કરાવનાર રત્ન ઘાતમ રત્નોને ધારણ કરનાર એ કોણ તો કે અગ્નિદેવ ઈલે સ્તુતિ કરું છું એ અગ્નિદેવની હું સ્તુતિ કરું છું તો આ જે પ્રથમ શ્લોક છે ઋગ્વેદના જે મંત્રો છે એની અંદર પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક છે એટલે અહીંયા ઋષિજી અગ્નિદેવની સ્તુતિ કરી રહ્યા છે જ્યારે ગ્રંથ લખવાની શરૂઆત કરે છે ત્યારે મંગલાચરણમાં એમને અગ્નિદેવની સ્તુતિ કરી છે અને યજ્ઞદેવ કેવા છે તો કે પુરોહિતમ યજ્ઞસ્ય યજ્ઞના પુરોહિત છે દેવમ ઋત્વિજમ એ દેવરૂપ અને હોમ હવન કરાવનાર તેમજ રત્નોને પણ ધારણ કરનાર એવા અગ્નિદેવ કયા છે તો આપણે શબ્દશઃ આખો શ્લોક જોઈએ અગ્નિ ઇલે હું અગ્નિની સ્તુતિ કરું છું પુરોહિતમ યજ્ઞસ્ય યજ્ઞના પુરોહિત દેવમ ઋત્વિજમ એ દેવરૂપ ઋત્વિજમ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોતારમ હોમ હવન કરાવનાર અને રત્ન ઘાતમ રત્નોને ધારણ કરનાર તો જ્યારે સૌથી પહેલા આપણે બધા વિશેષણો આપણે મૂકીએ છીએ તો પુરોહિતમ યજ્ઞસ્ય ત્યાંથી આપણે લખવું પડે કે યજ્ઞના પુરોહિત દેવમ ઋત્વિજમ દેવરૂપ તેમજ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર એવા અગ્નિ ઇલે અગ્નિદેવની હું સ્તુતિ કરું છું તો પ્રથમ શ્લોકની અંદર આપણે આ ચાર વિશેષણ યાદ રાખવાના છે જે યજ્ઞના પુરોહિત કીધા છે એ ત્યાર પછી હોમ હવન કરાવનાર રત્નોને ધારણ કરનાર અને ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર જે બ્રાહ્મણ છે તે આમ તો પુરોહિત અને બ્રાહ્મણ શબ્દ છે એ સમાનાર્થી છે પણ જ્યારે શ્લોકની અંદર બંને વિશેષણો આપણને અલગ કીધા છે એટલે એક શબ્દનો અર્થ આપણે પુરોહિત કરશું બીજો જે ઋત્વિજમ જે પુરોહિત છે એ આપણે યજ્ઞના યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ એવો અર્થ કરીશું પુરોહિત યજ્ઞના પુરોહિત દેવરૂપ અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની હું સ્તુતિ કરું છું શ્લોક નંબર 2 આપણે જોઈએ કે જેની અંદર એ ગ્રંથ બદલાય છે પહેલો શ્લોક છે એ ઋગ્વેદનો છે એ તે પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક છે જ્યારે બીજો શ્લોક છે એ યજુર્વેદનો છે અને એની અંદર પણ અગ્નિદેવ કે અગ્નિદેવ પાસે કંઈક વ્રત લેવામાં આવ્યું છે જોઈએ શ્લોક નંબર 2 અગ્નિ વ્રતપતિ વ્રતમ ચરિષ્યામિ તત શકેયમ તન્મે રાધ્યતા ઇદમ અનુતાત સત્યમ ઉપેમિ આ શ્લોક પણ દોઢ પંક્તિનો છે છતાં એની અંદર અગ્નિદેવની પાસે કંઈક સિદ્ધિની માંગણી છે અને કંઈક વ્રત લેવામાં આવ્યું છે તો ઋષિ એમાં શું વાત કરે છે જોઈએ અગ્ને વ્રતપતે સૌથી પહેલાં એ સંબોધન કરવામાં આવ્યું છે અગ્ને એટલે કે હે અગ્નિદેવ હે અગ્નિદેવ વ્રતપતે એટલે કે તમે વ્રતપતિ છો
એ પણ બીજું સંબોધન કારક એવું ઉદ્ગાર છે કે હે અગ્નિદેવ હે વ્રતપતિ વ્રતમ ચરિષ્યામિ એ પ્રથમ પુરુષ એક વચનનું ક્રિયાપદ છે એમાં ચરિષ્યામિ એટલે કે હું આચરણ કરીશ પણ શેનું શેનું આચરણ કરીશ અથવા પાલન કરીશ તો કે વ્રતમ એ હું વ્રતનું પાલન કરીશ ઋષિ એમ કહે છે કે હે અગ્નિદેવ તમે વ્રતપતિ છો હું વ્રતનું પાલન કરીશ પછી ઋષિ શેની માંગણી કરી રહ્યા છે તત શકેયમ શકેયમ એટલે કે સમર્થ બનું હું તેને સમર્થ બનું તન મે સંધિ છૂટી પડે છે તત વત્તા મે એટલે કે તો મને રાધ્યતામ આપણે ક્રિયાપદ છે રાધ્યતામ એટલે કે મને તેની સિદ્ધિ કરાવો હું જે વ્રત લઉં છું એને સમર્થ બનવા માટે અગ્નિદેવ મને સિદ્ધિ કરાવો વ્રતમ ચરિષ્યામિ હું વ્રતનું પાલન કરીશ તત શકેયમ તેને હું સમર્થ બનું શકેમ શબ્દનો ધ્યાન રાખવાનો શકેમ સમર્થ બનું તન્મે રાધ્યતા તેની મને સિદ્ધિ કરાવો ઋષિ અગ્નિદેવ પાસે પ્રાર્થના કરી રહ્યા છે પછી શું કહે છે ઇદમ ઇદમ એટલે કે આ અનુતાત અનુતાત શબ્દનો અર્થ થાય છે અસત્ય આ હું અસત્યમાંથી સત્ય ઉપેમી ઉપેમી એટલે કે નજીક જવું અથવા તો પાસે જવું આ હું અસત્યમાંથી સત્ય ઉપેમી સત્યની પાસે જાઉં છું તો ઋષિ અહીંયા અગ્નિદેવ પાસે એ પણ વ્રતની વાત કરી રહ્યા છે હું અસત્યમાંથી સત્યની પાસે જાઉં છું તો સૌથી પહેલાં ઋષિએ અગ્નિદેવ પાસે પ્રાર્થના કરી છે કે જો તમે વ્રતપતિ છો તો હું વ્રતનું પાલન કરીશ અને એ વ્રતનું પાલન કરવા માટે હું સમર્થ બનું તો એના માટે મને તમે સિદ્ધિ કરાવો તો બીજા શ્લોકની અંદર ઋષિ અગ્નિદેવ પાસે પ્રાર્થના કરે છે અને વ્રતને પોતે સમર્થ બની શકે એની સિદ્ધિ માટે પણ સ્તુતિ કરે છે સાથે એમણે એક વ્રત પણ લીધું છે અગ્નિદેવ પાસે કયું વ્રત લીધું છે ઋષિએ તો કે અસત્ય પાસેથી અસત્યમાંથી સત્ય પાસે જવાનું વ્રત લીધું છે અગ્નિ વ્રતપતિ પહેલા બંને શબ્દો છે એ સંબોધનકારક શબ્દો છે હે અગ્નિ હે અગ્નિદેવ હે વ્રતપતિ હે વ્રતપતિ અથવા હે વ્રતના નાથ અગ્નિદેવ વ્રતમ ચરિષ્યામિ હું વ્રતનું પાલન કરું છું તત શકેયમ તો શકેયમ એટલે કે સમર્થ બનું હું તેને સમર્થ બનું તન્મે રાધ્યતામ તન્મે શબ્દ છે એ સંધિયુક્ત છે એને સંધિયુક્ત શબ્દ કરતા તત વત્તા મે એવો અર્થ થાય છે તત એટલે તે મે એટલે મને રાધ્યતામ રાધ્યતામ એટલે કે સિદ્ધિ કરાવવું તો બંને છે એ ક્રિયાપદ છે જે ઋષિએ પોતાના માટે વાપરેલા છે ચરિષ્યામિ હું પાલન કરીશ અને રાધ્યતામ એની સિદ્ધિ કરાવવું તો વ્રતપતિ દેવની પાસે મેં વ્રતનું પાલન કરવા માટેનું અને એમાં સફળતા મળે એની સ્તુતિ કરેલી છે કે હે અગ્નિદેવ હે વ્રતપતિ વ્રતમ ચરિષ્યામિ હું વ્રતનું પાલન કરીશ તત શકેયમ તેને સમર્થ બનું તન્મે રાધ્યતામ તેની મને સિદ્ધિ કરાવો રાધ્યતામ એટલે કે સિદ્ધિ અથવા તો સફળતા અપાવો તેની મને સિદ્ધિ અપાવો ત્યાર પછી વ્રતપતિ દેવ પાસે ઋષિ આ વ્રત લે છે ઇદમ અહમ અનુતાત એ સંયુક્ત શબ્દની અંદર ત્રણ શબ્દ છૂટા પડે છે એક છે ઇદમ ઇદમ એટલે કે આ અહમ એટલે કે હું અને અનુતાત એટલે કે અસત્ય અનુતાત એમાં વિભક્તિનો પાંચમી વિભક્તિનો ત પ્રત્યય લાગ્યો છે એટલે એનો અર્થ થાય છે માથી આ હું અસત્યમાંથી સત્ય ઉપેમી સત્યની પાસે જાઉં છું તો શ્લોક નંબર બે ની અંદર પણ જે યજુર્વેદનો શ્લોક છે એમાં ઋષિએ અગ્નિદેવ પાસે સ્તુતિ કરી છે સાથે કંઈક સફળતા પણ સિદ્ધિ માંગી છે અને એમાં અગ્નિદેવ પાસે ઋષિએ વ્રત લીધું છે કે હું અસત્યમાંથી સત્યની નજીક જાઉં છું જોઈએ અગ્નિ વ્રતપતિ હે અગ્નિદેવ હે વ્રતપતિ વ્રતમ ચરિષ્યામિ હું વ્રતનું પાલન કરીશ કરું છું તત શકેયમ તો તેને સમર્થ બનું તન્મે રાધ્યતામ
તેની મને સિદ્ધિ કરાવો, હું તે વ્રતને સમર્થ બનું તેની મને સિદ્ધિ કરાવો. ઇદમ અહમ અનુતાદ, આ હું અસત્યમાંથી સત્ય ઉપેમી સત્યની પાસે જાઉં છું. તો આ શ્લોક નંબર 2 છે એ સ્તુતિનો છે, પણ એ વધારે મહત્વનો અને પરીક્ષા માટે પણ મહત્વનો એવો પૂછાયેલ શ્લોક છે. શ્લોક નંબર 3 જોઈએ. નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવકરાય ચ. આ પણ યજુર્વેદનો 16મા અધ્યાયનો 41મો શ્લોક છે. એની અંદર પણ ઋષિ છે એ હવે કંઈક કલ્યાણની અને સુખની કામના કરી રહ્યા છે. એ આ શ્લોકની અંદર ઈશ્વરને પરમેશ્વરને નમસ્કાર કરી રહ્યા છે, પણ નમસ્કાર કરતા પહેલા ઈશ્વર કેવા છે એ પણ વિશેષણોની વાત કરી દીધી છે. નમઃ સંભવાય, હવે શબ્દો છે એક સરખા છે પણ પાછળ મૂકેલું ક્રિયાપદ છે એ અલગ પડે છે. સંભવાય, સમ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અથવા તો શુભ કરવું, સારું કરવું. સંભવાય એટલે કે કલ્યાણને જન્મ આપનાર, કલ્યાણને જન્મ આપનાર નમસ્કાર. ચ મયોભવાય, મય શબ્દનો અર્થ થાય છે સુખ. જેમ સમ શબ્દ છે એ કલ્યાણનો અર્થ બતાવે છે, મય શબ્દનો અર્થ થાય છે સુખ. ભવાય એ જન્મ આપનાર, સુખ કલ્યાણને જન્મ આપનાર અને સુખને જન્મ આપનાર કે નમઃ નમસ્કાર કરજો. ચ અને નમઃ શંકરાય, ત્યાર પછી વિશેષણીય છે સમઃ, પણ ક્રિયાપદ બદલાય છે કરાય કે શંકરાય એટલે કે કલ્યાણ કરાય કરનાર, જે કલ્યાણ કરનાર છે તેને નમસ્કાર કરજો. ચ મયસ્કરાય, મય એટલે સુખ અને કરાય એટલે કરનાર, સુખ કરનાર છે તેને નમઃ, તેને પણ નમસ્કાર. નમઃ શિવાય, ત્યાર પછી પણ શબ્દ છે શિવ, શિવ શબ્દ એટલે કે સમ સમાન નાથી છે કલ્યાણકારી. નમઃ શિવાય, જે કલ્યાણકારી છે શિવાય, કલ્યાણકારી અથવા તો સુખ ઉપજાવનાર. નમઃ શિવાય કલ્યાણકારી છે તેને નમસ્કાર. ચ શિવ તરાય, જે સુખકારી છે તેને પણ નમસ્કાર. આપણે શબ્દો જોઈએ છે પહેલાં કે સમ વત્તા ભવાય, મય વત્તા ભવાય, પછી સમ વત્તા કરાય અને મય વત્તા કરાય. દરેક શબ્દની અંદર પાછળનું ક્રિયાપદ બદલાતા અર્થમાં થોડો તફાવત પડે છે. કે સમ ભવાય એટલે કે કલ્યાણ કરનાર, મય ભવાય સુખ કરનાર નહીં પણ જન્મ આવનાર. તો બંને શબ્દની અંદર જે પાછળ ભવાય શબ્દ છે એ જન્મ આવનાર એવા અર્થમાં મૂકેલા છે કે ઉત્પન્ન કરનાર. તો યજુર્વેદના આ શ્લોકની અંદર ઋષિ છે એ પરમ તત્વ પરમેશ્વરને કલ્યાણકારી કહે છે, સાથે સુખકારી કહે છે, પણ એને નમસ્કાર કરેલા છે કે નમઃ સંભવાય ચ મયોભવાય. ઋષિ એમ કહે છે કે જે કલ્યાણને જન્માવનાર છે અને સુખ જન્માવનાર છે તેને મારા નમસ્કાર. ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય, જે કલ્યાણકારક છે કે કલ્યાણ કરનાર છે એને અને જે સુખ કરનાર છે એને નમસ્કાર. ચ નમઃ શિવાય ચ શિવકરાય ચ, જે કલ્યાણકારી છે જે સુખકારી છે તેને મારા નમસ્કાર. વૈદિકમના 3 શ્લોક છે. પહેલો શ્લોક છે ઋગ્વેદનો છે, બાકીના બંને શ્લોક છે યજુર્વેદના છે. આપણે ત્રણેય શ્લોક છે ભાષાંતર સહ જોઈએ. અગ્નિ ઇલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવૃત્વિજમ હોતારમ રત્નધાતમ. તો ઋગ્વેદના પ્રથમ શ્લોકની અંદર તો ઋષિએ અગ્નિદેવની સ્તુતિ કેવા શબ્દોમાં કરી છે અને અગ્નિદેવને કેવા કહ્યા છે, તો એમને યજ્ઞના પુરોહિત કહ્યા છે, સાથે સાથે એ યજ્ઞના દેવ છે અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, એ હોમ હવન કરાવનાર છે અને રત્નોને ધારણ કરનાર છે. અગ્નિ ઇલે, સમગ્ર શ્લોકની અંદર આપણે ક્રિયાપદ યાદ રાખવાનું છે ઇલે, અગ્નિ વત્તા ઇલે.
યજ્ઞદેવ યજ્ઞના પુરોહિત યજ્ઞના દેવ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર એવા અગ્નિની હું સ્તુતિ કરું છું. શ્લોક નંબર 2. હે અગ્નિ વ્રતપતે, સૌથી પહેલા બે સંબોધન કરવાના છે જે અગ્નિદેવ માટે ત્યાં છે કે હે અગ્નિદેવ, હે વ્રતપતિ, વ્રતમ ચરિષ્યામિ. ચરિષ્યામિ એટલે કે હું આચરણ કરું છું અથવા પાલન કરું છું, હું વ્રતનું પાલન કરું છું. તત સકેયમ તેને સમર્થ બનું, તન્ય રાજ્યતા તેની મને સિદ્ધિ કરાવો. ઇદમ અહમ અનુતા, આ હું અસત્યમાંથી સત્યમ ઉપેમી સત્યની પાસે જાઉં છું. શ્લોક નંબર 2ની અંદર ઋષિ અગ્નિ અગ્નિદેવની પાસે વ્રતનું પાલન કરવાની સિદ્ધિ માંગે છે, સાથે એક વ્રત પણ લે છે કે અસત્યમાંથી હું સત્યની પાસે જાઉં છું. શ્લોક નંબર 3, જેની અંદર પરમ તત્વ એવા પરમેશ્વરને કલ્યાણકારી અને શુભ કરી રહ્યા છે અને એમને વારંવાર 3 વખત નમસ્કાર કર્યા છે. નમઃ સંભવાય ચમયો ભવાય, આ શ્લોકને યાદ રાખવા માટે એ શબ્દ યાદ રાખવાનો છે. સમ એટલે કલ્યાણકારક અને મય એટલે શુભકારક. સંભવાય કલ્યાણ કરનાર અને મય ભવાય સુખ જન્માવનારને નમસ્કાર. ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય, જે કલ્યાણ કરનાર છે અને જે સુખ કરનાર છે તેને નમસ્કાર. ચ નમઃ શિવાય ચ શિવતરાય, જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેને પણ મારા નમસ્કાર. આગળના જે શ્લોક છે એ પછીના વિડીયોમાં જોઈશું.